પાલનપુરમાં વરસાદ બાદ શહેરના લગભગ તમામ માર્ગ તૂટી ગયેલી હાલતમાં છે અને શહેરના સંજય ચોક દિલ્હી ગેટ સિમલા ગેટ પોલિટેકનિક ની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ખાડાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થાય છે સૌથી વધુ ખરાબ હાલત હોય તો બનાસચેરી રોડના આદર્શ હાઈસ્કૂલ માર્ગની છે આ માર્ગ પર મોટાભાગની શાળાઓ આવેલી છે પરંતુ આ માર્ગ પર મોટા ખાડા પડી જવાને કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે

એની દુર્ગંધ સેટ ઉધી ફેલાય છે અને આ બાજુના સ્કૂલના તમામ છોકરા વાલીઓ દરેક આવડત ચાલુ જ છે અહીંયા અને એની ગંધ એટલી ખરાબ આવે છે કે એનું પ્રદૂષણ બહુ ખરાબ છે એમ જે પાલનપુર સિટીના અંદર ખાડા છે જો કે અમે ચાલુ વરસાદના અંદર પણ ખાડા વધુ ન થાય એના માટેનું પણ ખાડા પુરાવડાયા હતા અને હાલમાં જે છે સરકારમાંથી એક કરોડની માટેની ગ્રાન્ટ આવતી હોય છે એ ગ્રાન્ટનું ટેન્ડર થઈ ગયેલું છે અને એકાદ બે દિવસના અંદર એ કામ પણ અમે ચાલુ કરી નાખવાના છીએ અને દિવાળી પહેલાં એ પણ કામ બધા પૂરા કરીને અને જેટલા પણ ખાડા હશે ગામના એ ગામના ખાડાના એમ કે સરસ મજાના રોડ થઈ જશે વિપક્ષ પણ હવે પાણીમાં બેસી ગયા હોય તેવું લાગે છે કારણ કે વીસ દિવસ અગાઉ પાલનપુર નગરપાલિકાના વિપક્ષ નેતાની વરણી થઈ અને કહું હતું કે પહેલું કામ અમે આ શહેરમાં ખાડા પૂરવાનું કરીશું પરંતુ વીસ દિવસ બાદ પણ પાલિકાએ જે કામગીરી કરી તેની સામે આ જ પ્રકારના દાવાઓ કરવામાં આવે છે પરંતુ કોઈ જ કામગીરી સ્થળ પર થતી નથી શહેરના ખાડા પૂરો અને વરસાદી પાણી માટે પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ છે આ લોકોએ એ સમય દરમિયાન એના બે ત્રણ દિવસમાં જે સિમેન્ટ અને કોન્ક્રીટના માલથી ખાડા પણ પૂર્યા પણ એના પછી વરસાદ પડ્યો એટલે તરત જ એ ધોવાઈ ગયેલ છે પરંતુ હજુ હજુ સુધી એનો કોઈ સારી રીતે નિકાલ આવેલ નથી અને વરસાદી પાણી જે આદર્શ સ્કૂલ છે ત્યાં બહુ ભયંકર પરિસ્થિતિ છે આદર્શ હાઈસ્કૂલ માર્ગ એટલે આ માર્ગ પર અનેક શાળાઓ આવેલી છે મહત્વની વાત એ છે કે કલેક્ટરનું અને એસપીનું નિવાસસ્થાન પણ છે અને તેનાથી પચાસ મીટર દૂર જ માર્ગ ગંદા પાણીથી ઉભરાઈ રહ્યો છે અને આ માર્ગ પર મસમોટા ખાડા હોવાને કારણે વિદ્યાર્થીઓ સહિત લોકો પરેશાન છે પરંતુ કલેક્ટર અને એસપી આ માર્ગ પરથી દિવસમાં બે થી ત્રણ વાર પસાર થતા હોય છે છતાં પણ અહીં કામગીરી કેમ નથી થતી એ સવાલ છે આજે તમને કલેક્ટર અને એસપીના સ્થાન બતાવવા છે હવે હું તમને એસપીના અને કલેક્ટરના નિવાસસ્થાન બતાવીશ જે પ્રકારે અહીંયા પાલનપુરના બનાસ ડેરી રોડ પર જ્યાં શાળાઓનો રસ્તો છે ત્યાં એસપી કલેક્ટર નિવાસ નિવાસસ્થાનો આવેલા છે અને આ નિવાસ સ્થાનમાંથી ચોવીસ કલાક જે પ્રકારે અહીં ચહેલ પહેલ પણ હોતી હોય છે અને જે અધિકારીઓ છે એ દિવસમાં ચાર વાર આ જેમનો માર્ગ છે તે આ માર્ગ પરથી ચાલતા હોય છે એટલે કે જે પ્રકારે આ બનાસ ડેરી આદર્શ હાઈસ્કૂલ રોડ છે અને આ આદર્શ હાઈસ્કૂલ રોડ પર જે પ્રકારે અનેક શાળાઓ આવેલી છે વિદ્યાર્થીઓ અધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ રાહદારીઓ આ રોડ પરથી પસાર થતા હોય છે ચોમાસું નથી પરંતુ આ દ્રશ્યો છે અત્યારે જે ગંદા પાણીથી જે પાણી શાળાઓ આગળ ભરાઈ રહેલું છે એ એક એટલી હદે ગંદુ છે કે તેમાંથી તીવ્ર વાસ આવે છે જ્યારે આ રોડ છે જેની પરથી કલેક્ટર એસપી સહિતના અધિકારીઓ દિવસમાં ચાર વાર અહીંથી પસાર થાય છે આ રોડ એટલી હદે તૂટી ગયો છે એટલી હદે મોટા ખાડા પડી ગયા છે કે વારંવાર અકસ્માતો થાય છે વિદ્યાર્થીઓ પટકાય છે વેપારીઓ પરેશાન છે પરંતુ પાલનપુર નગરપાલિકા દ્વારા જે પ્રકારે બેદરકારીના ભાગરૂપે આ રોડની દરકાર નથી લેવાઈ અને જેને કારણે તમામ લોકો પરેશાન છે જો જિલ્લાના મહત્વના અધિકારીઓ જ આ માર્ગ પરથી મુશ્કેલી ભર્યા ભાગરૂપે ચાલતા હોય અને તેમનું પણ પાલિકા ન સાંભળતી હોય તો આમ પ્રજાનું તો કેવી રીતે સાંભળશે અતુલ ત્રિવેદી ટીવી નાઇન બનાસકાંઠા હવે વાત રાજકોટની કરી